અને એક પુસ્તકમાં ખાસ વાંચવાની ઈચ્છા થઈ કોઈ જ કારણમાં મેં એવું વાક્ય સાંભળ્યું કે બ્રિટિશરો હતા ને આપણા પર, એ લોકો છે ને ભગવાન કૃષ્ણને રાધા કૃષ્ણને મેઇન ને ફિમેલ જોઈ ને આમ આવો છે ને તેવો ઓલો સાલો રાજા છે ને તે તો લોકમાં એવી રીતે શિશુપાલ તો એને જવાબ આપ્યો છે. એ પુસ્તક છે શ્રી કૃષ્ણ, બાંગ્લામાં લખાયેલું હતું, એનું હિન્દીકરણ થયું છે લગભગ. એ વાંચવા જેવું છે, તમે વાંચજો. બ્રિટિશરો જેટલી નેગેટિવ દલીલ કરતા હતા ભગવાન વિશે એના બધા જવાબ આપે. એ મેં પુસ્તક ખાસ મેં બહુ નાની ઉંમરમાં આવ્યું, પણ વાંચવા જેવું છે. ઘણું બધું કૃષ્ણનું જીવન સમજાય જશે. શ્રી કૃષ્ણ અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એને લખ્યું છે કે આ લોકો અમારા કૃષ્ણ ભગવાનને આપણે બંગાળમાં આવી મમતા બેન નથી માનતા કૃષ્ણ. હવે દુર્ગા દુર્ગા કૃષ્ણમાં જે શક્તિ હતી એ દુર્ગા હતી, એને અલાદીની રાધા શક્તિ કે છે એમ કહેવાય. કૃષ્ણ ભગવાને પોતાના કંપનથી એ રાધાજીને ઉત્પન્ન કર્યા. આપણે એ કૃષ્ણમાં દુર્ગાની કહે છે એ બધું તો વ્યવહારમાં આપણે કહીએ છીએ, પણ એની ઈચ્છાથી જન્મ હતા. કારણ કે જ્યારે કોઈ કામ કરવા આવ્યો ને તો તેની સાથે સાથે પરમાત્મા પરમ તત્વ બીજા એના જે હોય ને એ મોકલે પાર્ષદ ઉભે ને તો જ કામ થઈ શકે. એકલાથી ન થાય, એટલી પ્રકૃતિ કંઈ કામ નથી થાય. એને કારણ કે નીકળી છે તો પરમાત્માથી. પ્રકૃતિ શાંત છે, શાંત એટલે સગડીનો સ, શાંત એટલે વિલીન થઈ જાઉં, લીન થઈ જાઉં. પેલું શાંતિ પીસના અર્થમાં નથી, શાંત હું તો સંસ્કૃતિ ભણેલી છું ને. શાંતિના સાહિત્ય યથા સ્યાત તથા, શાંત થઈ જાય, લીન થઈ જાય. એટલે પ્રકૃતિ જ્યારે સંપૂર્ણપણે પોતાનું આખું જે લીલાથી સંકેલી લેશે ત્યારે પરમાત્મા તત્વમાં ફરી જશે, ત્યારે કશું જ નહીં. એ સમજવે તો વેદોનું નારદીય સૂક્ત વાંચ્યું, નારદીની સોરી નાસદીય સૂક્ત. પહેલો શ્લોક છે કે ન સદ ન સદ, ત્યાં પહેલાં કશું જ નથી, સત પણ નહોતું ન સત. ભગવાનની કલ્પના શક્તિથી અથવા ઈચ્છા શક્તિથી એમને એક કમ્પેનિયન જોતો હતો, એટલે જીવ ઉત્પન્ન કર્યો. એટલે સૌથી પહેલાં એક શક્તિ ઉત્પન્ન થાય, જેને વેદાંતમાં ચિત્તિ શક્તિ કહે છે. મારે ખાસ એ કહેવું છે, સત ચિત્ત આનંદ ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે હોવ બીંગનેસ, સત એટલે હોવ બીંગનેસ. જે મેં નાસનીય સૂક્તની વાત કરી ને એમાં, પછી ચિત્ત એમાંથી જે કલ આપણે છે સંકલ્પ કરે, સંકલ્પ જાય તે સૃષ્ટિ, સંકલ્પથી સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. આજે ડેવિડ બોહમ છે અમેરિકાનો વૈજ્ઞાનિક, એને થોડુંક નજીક અહીં આવી ગયું છે, આ વેદાંતની નજીક આવી ગયું છે. એણે બધા વૈજ્ઞાનિકોને કહી દીધું, ભાઈ એક એક પદાર્થનું અલગ અલગ તમે વિશ્લેષણ કરી, ડિસેક્શન કરીને કંઈક સંશોધન કરો, એને બદલે આખી પૃથ્વી એક જ ઘટક સાથે કામ કરે છે. એને લો જેને જનરલ થિયરી કહેવામાં આવે છે, તો એ નજીક આવ્યું. એટલે વાત એમ છે કે સત્તમાંથી સંકલ્પ દ્વારા એક સ્ફુલ્લિંગ ઉઠો અથવા એક તરંગ ઉઠો, એ તરંગ એટલું બધું જબરજસ્ત છે કે જેને ઈ પ્રત્યય લગાવીને ચીતી કહ્યું. ચિત્ત નહીં હોય જી, અને ડબલ તો નહીં, આ બધા વ્યાકરણ સમજવા જેવું છે. સત ચિત્ત આનંદ, સચ્ચિદા આનંદ, સંદીપ નિયમ પ્રમાણે. તો સત એટલે હોવા પણ કે અમે છીએ, આપણે બધા છીએ, આપણું શરીર છે. ઓથેન્ટિકલી બેસવું એ બહુ સહેલો નથી. ચિત્ત એટલે એમાંથી જે સંકલ્પ ઉઠો એને ચિત્ત કહેવાય. એ પ્રત્યે લગાડ્યો એ કારણે સ્ત્રીલિંગ એમાં જબરજસ્ત શક્તિ, એને ચિત્તી કહેવાય કે પ્રાણ શક્તિ. એ ધીમે ધીમે નીચે આવતા ગયા, એ આખા અનંત બ્રહ્માંડમાં એ ચિત્ત શક્તિ કામ કરે. અને વિજ્ઞાને પણ કીધું છે કે ભાઈ ઇન્ટરચેન્જ થયા કરે શક્તિ પદાર્થ પદાર્થમાં શક્તિ. અંતે એ લોકો કહે છે કે સૂર્યનો નાશ કરવાનો છે. આપણા શાસ્ત્રોમાં બધું લખી ગયા છે, છોટા મોટા પ્રલય મહાપ્રલય ત્યારે હતું એવું એક રૂપ બધું થઈ જવાનું છે. પછી પાછું આપણે આરતી ગાય છે ને, જય આદ્યા શક્તિ શું છે એમાં. પછી બીજી શું છે, બીજી પંક્તિ દ્વિતીયા દેહ સ્વરૂપ, એ સંકલ્પ હોય છો ને એને વિસ્ફોટ કે બિગ બેંગ કહે છે વિજ્ઞાન. વિસ્ફોટમાંથી સૌથી પહેલા ચીતી શક્તિ. એ ચીતી શક્તિ આપણામાં આવી કેવી રીતે શરીરમાં, બોલો જ કીર્તન. આપણે બધા એમ વિચાર કરી જાય મા બાપ ભેગા છે અને આપણું બોડી બંધાવું, એમ નથી. મા બાપ તો ઉપાદાન કારણ આપણને આપે છે,
માટી જોતું, આપણે ઘડો જોતો હોય તો માટી ઉપાદાન કારણ કરે, પાણી ઉપાદાન કારણ તરીકે કામ કરે, એનો ઘડનારો કુંભારથી નિમિત્ત કામ કરે. તો ઉપાદાન મા બાપના જે પેલું શું કે રજ અને વિર્ય છે ઉપાદાન કારણ છે. ભગવાને આકર્ષણનો નિયમ મૂકી અને મૈથુની સૃષ્ટિ ચલાવવા માટે હું આ એક સિસ્ટમ બનાવે છે, હું એમ સમજુ છું. હવે તો શક્તિ આવી કેવી રીતે? જ્યારે એ બિંદુ સ્વરૂપ બને છે તો સૌથી પહેલાં ત્યાં શક્તિ તો હાજર જ છે. એ શક્તિ કામ કરવા માટે, વર્ક કરવા માટે, અને પહેલાં માથું બંધાય, અહીંથી આપણે બ્રહ્મરંધ્ર કહીએ છીએ ને, ત્યાંથી શક્તિ પ્રવેશે છે. એ તો વિજ્ઞાન ત્યાં સાબિત કરે છે. ભાઈ આખું બંધારણ બોડીનું બાંધ્યા પછી એ શક્તિ જાય ત્યાં. એટલે એમ કહેવાય છે કે ત્રણ આંટા મારી આપણું જે આધાર ચક્ર છે એને ત્રણ આંટા મારી બહિર્મુખ થઈ જાય છે. એટલે કાયમ માટે બહિર્મુખ રહે છે. એટલે બહિર્મુખ થાય એટલે એની અંતર્વૃત્તિ થતી નથી. તો હવે જે દ્વારથી હું આવી બીજા કોઈ જ દ્વાર નથી, તો મારે ત્યાંથી જ નીકળવું પડે ને તો મુક્તિ મળે ને. એટલે દર્દી જે દ્વાર છે બીજા કોઈને ઘરમાં ઘૂસી જાવ. એવી રીતે અહીંથી જે શક્તિ અંદર પ્રવેશે છે એ ગુરુ કૃપાથી અથવા આપણા ઈષ્ટદેવની કૃપાથી, આપણા પૂર્વજન્મના અનંત પુણ્યોદયને કારણે અંતકરણ શુદ્ધિ થવાથી શક્તિ આપવામાં જાગે. અને જ્યાંથી આવીને ત્યાં દેવાનો પ્રયત્ન કરવાનો એનો સ્વભાવ છે. એટલે મારે ખાસ એ કહેવું છે, તમે લોકો આવ્યા હતા ને ત્યારે હું અંદર ગઈ ત્યારે તમે જે શક્તિપાતની વાત કહી છે મારી ખબર છે. એટલે મારે ખાસ એ રિલેક્ટ કરવું છે. એ આ હિપ્નોટિઝમ નથી, આ મેસમેરિઝમ નથી, કશું જ નથી. ગુરુ કૃપાથી એ જ શક્તિ કે જ્યારે બંધાતું હોય ને સાહેબ, જ્યારે સુષુમના સાથે કબીર કહે છે કે જેની જેની બોની ચદરિયા, તો અહીંયા ચદરિયા બોનીને પછી આ શક્તિ આવવી, એ જ શક્તિને આપણે અંતરાત્મામાં જાગૃત કરીને સુષુમનામાં લઈ જઈ આઈટી કાઢવા. એટલે પ્રકૃતિ બંધાય છે, શક્તિ બંધાય છે, એક છૂટે. આપણે એમ કંઈક જીવરામભાઈ છૂટાય એવું કહે છે. આ વસ્તુ વેદાંત પણ સ્વીકારે છે, બધા જ સંપ્રદાયો સ્વીકારે છે. આ સ્થિતિની જે મેં વાત કરી ને, શક્તિને ઉપર એથી બહાર કાઢવી, એટલે હિપ્નોટિઝમ છે શક્તિપાત. હિપ્નોટિઝમ નથી, ઓટો સજેશન નથી, પછી મેસમેરિઝમ નથી. મેસમેરિઝમમાં બાહ્ય આધાર હોય છે, તો વ્યક્તિ પોતાની કૃપા થાય જ્ઞાનનો સાધનમાં બેસે, સાધનમાં બેઠા કે આપણે કહેશું મેડિટેશન કરવા માટે. મેડિટેશન થતું નથી, હૃદય શુદ્ધ થાય એટલે મેડિટેશનની એક સ્ટેટસ બંધાય છે અંતઃકરણમાં. એટલે ધીમે ધીમે જીવન ખૂબ ઊંચું આવે અને મધુર ઊંચી જાય, ખાય જ મધુર. અહીં રસ વિના કોઈ રહી શકતો નથી. ભલે મહાભારત કારે કીધું કે ભાઈ જગતનો રસ કયો? શાંત રસ, શાંત રસ ભલે હોય પણ રસ વિના, પ્રેમ રસ વિના કોઈ રહી શકતું નથી. એટલે તો આપણે નરસિંહ મહેતાએ કીધું છે કે પ્રેમ રસ પાણી મોરના બીજ તત્વનું ડોબણ ઉછલા આવે. તત્વ વિશે વાતો કર્યા કરીને કાંઈ મળવાનું નથી પ્રેમ રસથી. એટલે ભક્તિ એવી વસ્તુ છે કે જ્યારે વિરહ કારણ ઉત્પન્ન થાય ને ત્યારે સાચી ભક્તિ ઉત્પન્ન. ધીમે ધીમે બધું ખરવા જ માંડે, અવાજ આપણો અંતરમાં થઈ જાય, કંઈ બીજું કોઈ બીજી વસ્તુમાં રુચિ ના ઊભી થાય, ખરવા પડે. એટલે ત્યાગ એની મેળવે ઘરમાં કોખી જણા દેવું, સમાજમાં ઇજ્જત ગઈ માટે સાધુ થઈને કપડાં પહેરીને છુપાતા ફરની ફૂલ માટે એ કોઈ દિવસ ઈસંગ કાશીએ પહોંચે નહીં. અંતરમાં આ સ્થિતિ આવવી જોઈએ. અકારણ વિરહ એનો મૂળભૂત કારણ. તો મારું આ મધુરાભાઈ જે દર્શન છે ને એ શાસ્ત્રોમાં મને મળ્યું, એટલે હું તો ખૂબ ખુશી થઈ ગઈ કે આપણે તો અનુભવ છે એ શાસ્ત્રમાં સમર્થન મળે છે. એટલે આપણું પાકું મોટું આપી દે છે, મોટા મોટા વિદ્વાન ત્યાં બેસું તો એ લોકો સ્વીકારે છે કે ના એ બીજા દર્શનો છે. આ દર્શન પણ છે, આ મારું મધુરાજનું દર્શન નાનપણથી છે. આજે ભગવાનના ગીતો ગાવાના વિરહ એ જ પરમ પ્રેમ પરમ, તો એ પ્રતીક શું છે? રાધા અને કૃષ્ણ. રાધાજીને આપણે જવું પડ્યું ને દ્વારકા, તો રાધાજી યમના કિનારે બંસી આપી ગયું કૃષ્ણ ભગવાન, પછી ક્યારેય મળ્યા નથી એમ બધા. જોકે ઇતિહાસ કરો સંતો કરે બધું કરે છે. એટલે રાધા સંપ્રદાય ચાલે છે, આમાં તમે ખ્યાલ હતું રાધા વલ્લભ સંપ્રદાય.
એમાં કૃષ્ણને નહીં પણ રાધાને મહત્વ આપે છે. ગૌડીય સંપ્રદાયવાળા રાધાને મહત્વ નથી આપતા. એમાંથી ઇસ્કોન મહારાજ છે તો ઇસ્કોનમાં રાધા કૃષ્ણની મૂર્તિ હોય. મારા ઉસ્કોનનો તમને અનુભવ કહો. મારું મધુરાભાઈ પુસ્તક છે ને, મને બે ત્રણ જણાએ કીધું અંગ્રેજી કરો એટલે અંગ્રેજી કર્યું. તો ઇસ્કોન મંદિરમાં મારે જવાનું છે બરોડામાં. એટલે એ બધા નાખતા હતા બધા, તો અમે નાખ્યા બધા ભગવાનનું નામ લેવામાં આનંદ આવ્યો. પછી મેં પ્રેસિડેન્ટની પણ વાઇસ પ્રેસિડેન્ટ હતા એને ચોપડી આપી મેં બધા ચોપડીના. એ જોયું આખી પેઇન્ટિંગ સાથેના મારા લિરિક્સ છે. તો મેં એમ કીધું તમે અમારે ગૌરી સંપ્રદાયમાં રાધાની નામ કરજો, શક્તિ વગર ક્યાંથી આવવાનું. ભગવાન કૃષ્ણએ શક્તિને ઉત્પન્ન કરી અને પોતાને જે અવતાર લીલા કાર્ય પ્રેમ શું ચીજ છે આ કોઈને બતાવી દીધું રાધા. એટલે મારો આ જે દર્શન છે કોઈ વાળો નથી. દર્શન એક અલગ ચીજ છે, વાળાબંધી માં કરવી એ અલગ ચીજ છે કે તમને આ સંબંધ કરી દીધો ભગવાન સાથે. હવે બીજે કંઈ જવાનું નહીં અને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી બીજે બીજે આપણે જવાની છુટ્ટી છે. પરમાત્મા એ છુટ્ટી આપે છે. આપણે કંઈક વિશ્વાસ શ્રદ્ધા ન બેસે તો આપણે ઈષ્ટદેવની પાસે જાઓ, એ રસ્તો સુધારશે. અંતરમાં જો તો અંદરમાં જે શક્તિ છે એ સુધારે છે. શંકરાચાર્ય એમ કહ્યું કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. તો હિમાલય તો ગયા પેલા બે ત્રણ જગ્યાએ વાર મારી છે. એક તો શારદા દેવી સાથે એનું જે દિગ્વિજય વખતે શું હતો સંવાદ હતો એમ કે સુરેશ આચાર્ય મંડળ મિશ્રને પાછળ થયા. સુરેશ આચાર્ય પાછળથી મંડળ મિશ્ર એમ કહેતા કે આ બધા યજ્ઞ યાગાદી કરીને આપણી ઈચ્છાઓ પૂરી કરવાને મોક્ષ મળી નથી મળે. તો એ વસ્તુને પડકારી છે શંકરાચાર્ય. ઉંમર કેટલી સો દિગ્વિજય કરતા હતા ત્યારે જઈને કે ભાઈ સાથે તમે ચાલો દિગ્વિજય કરો એમ. આજ કોઈ 16 વર્ષનો છોકરો કહી દે એ કહેતા નતા. એટલે શારદામણી એના જે પત્ની હતા શારદાની સરસ્વતી સાક્ષાત કહેવાતા. એટલે એમ કીધું કે ભાઈ બ્રહ્મ જ્ઞાનથી જ મુક્તિ મળે. હૃદય જ્ઞાનાર્થ ન મુક્તિ, બ્રહ્મ જ્ઞાન વિના મુક્તિ મળતી નથી. આ એનું સૂત્ર છે વેદ વ્યાસનું, એને આગળ થયું છે. એટલે ઓલા એમ કે ભાઈ કર્મ પ્રધાન કરો, કર્મ છે એનાથી જ મુક્તિ મળે. એ ઉપર ચર્ચા કરે કેટલા દિવસ 7 દિવસ ચર્ચા કરે. તો એનો ન્યાયાધીશ કોણ બન્યો? ન્યાયાધીશ એમના પત્નીને બન્યા. તો બેના ગળામાં જેનો આંતર થાય જાય હારી જાય એટલે જે હારે એને શિષ્ય. એટલે મંડળ મિશ્ર હારવા માંડ્યા, હારી ગયા. એટલે શક્તિની વાત કરજો, પછી શક્તિ ઉપાસનાની વાત કરીશ. એટલે પછી શારદા દેવીએ કીધું મેં અડધા ગીરી છું, મને હરાવો. પોતા છું એની ખ્યા હરાવો કે આ છોકરો બહુ નાનો છે, બ્રહ્મચારી છે, એને હું કામ વિશેના પ્રશ્નો પૂછીશ એટલે હરાવી દઈશ એના વિના એમ. એટલે એને મુખ્ય પ્રશ્ન શંકરાચાર્ય જો પોતાના અમુક જન્મમાં ચાલ્યા જાય સ્મૃતિમાં તો એ બધું કહી શકે. પણ શંકરાચાર્ય વિચાર કર્યા હું જો એમને જવાબ આપવા જ માંડીશ એ શ્રુતિને નામ તો પ્રમાણ માગશે ને કે તમે તો કુવારા છો, શેના અનુભવ થયા છે માટે તમે ચારિત્ર રહી. એટલે શંકરાચાર્યને તો પરમાત્માનો ઉદ્ધાર થયા એને શારદા દેવીના વિચારોની ખબર પડી ગઈ. એટલે એને કીધું કે મને 6 મહિના સમય ખ્યાલ એમ કંઈક સીધે સીધી વાત કંઈ કરો. એટલે લોકો તો કારણ કે આખું જગત કામથી આવડતું છે. ઘણા મારે ત્યાં આવે ને તમે એકલા કેવી રીતે તમને એકલા લાગતા
કેટલા વર્ષનો પછી મારો શું કહેવાય, મારે તો સ્પ્રિંગ આત્મકથા એક દિલ્હીવાળા અવસ્થી કરીને કહેવાય, એને વાંચા અને કે તમે અસહજ જીવન જીવો છો, હું તમને મળવા આવીશ, ચેલેન્જ કરાવ ને, હું 200 પ્રશ્ન લઈને આવી ભાઈ, નહીં 2000 પ્રશ્ન લઈને આવું છું, મને કોઈ જાતને નીક નથી, આવ્યો તો ખરો, આવતા મેં ચડી ગયો, એક પ્રશ્ન ન પૂછું, 4 દિવસ રોકાણ હતો, પ્રણામ કરે. અસહજ જીવન એટલે તમને કે સ્ત્રી પુરુષનું આકર્ષણ કેમ નથી, આ એનો પ્રશ્ન. એવી રીતે શંકરાચાર્યની આ સ્થિતિ આવી. શંકરાચાર્ય 6 મહિનાનો સમય માંગ્યો. મંડન જિલ્લો છે આપણે મધ્યપ્રદેશ, જ્યાં શંકરાચાર્યએ અમૃત રાજાના શરીરમાં પ્રવેશ કર્યો હતો, પોતાનું બોડી તો સાચવવું પડે, ત્યારે એને તો ગંધાઈ જાય, એટલે એમના શિષ્યને કીધું હતું કે આટલી હીટ આપજો, આટલું આમ કરજો, તેમ કરજો, 6 મહિના સુધી સાચવજો, પછી પાછો આવીશ, એટલે આખા બોડીમાંથી પોતાની ચિત્તી શક્તિને બહાર લઈ જઈ અને અમૃત રાજાના શરીરમાં પ્રવેશ કર્યો અને એની પાસે સાથે બધું જીવન જીવ્યા અને બધા અનુભવ લઈને આવ્યા અને શારદામણીને હરાવ્યા. એટલે મંડન મિશ્રને શંકરાચાર્યના શિષ્ય થવું પડ્યું અને પછી 4 જે આશ્રમો સ્થાપ્યા ને શંકરાચાર્ય, એમાં એક આશ્રમની ગાંધી. એટલે હવે મારું કહેવું એમ છે કે બીજો એક પ્રસંગ એવો શારદાબેન ઊભો કર્યો કે જાતે રાંધો છો ને તમે, આ તમને સીધો મારા પ્રશ્ન હતા. મેં રસોઈ કરવા બેઠા કેવી રીતે પાછા ગયા, હવે તમે કહો છો ને શક્તિ છે, શક્તિ વિના ચાલતું નથી. એવી રીતે હિમાલયમાં આપણે જ્યાં એની સમાધિ છે, કેટલી બાજુ જોયા એને કેદારનાથની બાજુમાં, ત્યાં એ ગુરુ શિષ્ય બે હતા, બીમાર પડી ગયા, ખાવા પીવાનું ન તો શરીરમાં શક્તિ તો આવી જાય છે. આજે બધા વિજ્ઞાન ઊર્જા ને આમાં શરીરમાં ચાલે, પણ એ વખતે આપણું હોતું જ, આપણે હોય થઈ આવે એટલે આપણે માનવા માંડીએ, આપણું શાસ્ત્ર સાઈડ ઓફ થઈ જઈએ, આપણી મોટા મોટી મૂર્ખામી આ છે. એટલે એને એમ થયું કે હવે ક્યાંક આટલા ઉપવાસ પછી થોડુંક કંઈક સારું લાગે છે, મને ખાવાની ઈચ્છા થાય છે, કારણ કે આ પ્રકૃતિ તો જોઈન્ટ છે જ એની સાથે ને. એટલે પછી શિષ્યને કીધું આજુબાજુમાંથી ક્યાંય તું કંઈક મળે દૂધ કે તું લઈ આવ, તે શિષ્ય લેવાનું, ભગવાને જો કૃપા કરી. એવા 2-4 શંકરાચાર્યના દાખલા બહુ સુંદર છે કે આપણી જે ભેદ દ્રષ્ટિ છે ને નીકળી જાય. લેવા ગયો એક દૂધવાળી નીકળી અને કઈ તો ભગવાનનું સ્વરૂપ હતું, પરમાત્મા એને આ લીલા એને ભાન કરવા માટે કરી હતી શંકરાચાર્યની શક્તિ વગર હાલતું નથી. એટલે પેલી ભરવાને કીધું અને ગુરુદેવને કોઈ પૂછ્યા કે શક્તિ વગર હાલે છે કે નહીં, તો દૂધ આપો ને ના આપવા એટલે પૂછવાયું નહીં, એકદમ માન થઈ ગઈ એને કે આ કોઈ નથી, આ મારે જે પદ્ધતિ વિચલિત થયો છે ને એને સીધું કરવા માટે જ્ઞાન આપવા માટે ભગવાન ખુલાવ્યા. ચાલી દોડીને પગમાં પડી ગયા, શક્તિ વિના ચાલતો જ નથી. એટલે શક્તિ પાક શું છે એની